બંને માં
લાગ્યું હતું મીટર અને ક્ષેત્રફળમાં ચોરસ સેમી કાં તો ચોરસ મીટર આવા એકમ આપણે લખીએ છીએ, પણ ગુણોત્તરમાં એવો એકમ હોતો નથી. એટલે કે ગુણોત્તરને એકમ હોતો નથી. તો મિત્રો તમે આ બધી બાબતો જો ધ્યાનમાં રાખશો તો તમારા જે બબ્બે માર્ક્સના દાખલા પૂછાય છે એકદમ તમે એની સરળતાથી જવાબ મેળવી શકશો. એટલે આ ફરીથી હું તમને સમજાવી દઉં કે ગુણોત્તર એટલે શું, તો સૌથી પહેલા ગુણોત્તરમાં બે બાબતો હોવી જરૂરી છે. એટલે કે બે કોઈ સ્કૂટરની સંખ્યા આપી હોય, સાયકલની સંખ્યા આપી હોય, બરાબર, તો રૂપિયા આપ્યા હોય, પૈસા આપ્યા હોય, તો કઈ રીતે એનું રૂપાંતર કરીને આપણે એનો જવાબ મેળવી શકીએ એ આપણે આગલા દાખલામાં તો જોઈશું. પણ તે પહેલાં આપણે જ્યારે દાખલા ગણતા હોઈએ ત્યારે આટલી બાબતો આપણને જરૂરી છે, કે આટલો ખ્યાલ તો આપણને હોવો જ જોઈએ. તો એમાં બે બાબતો હોય, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલામાં અથવા કેટલામાં ગણી છે એ દર્શાવતી સરખામણીને આપણે ગુણોત્તર કહીએ છીએ. કોઈ પણ આઈને આપણને એવું પૂછે કે તમે શું ભણી રહ્યા છો, તો કે છે ગુણોત્તર. પણ ગુણોત્તર એટલે શું આપણને ખ્યાલ ના હોય તો આપણને એ થતું નથી. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે એ દર્શાવતી સરખામણી જ્યારે આપણે દર્શાવીએ છીએ ત્યારે તેને ગુણોત્તર કહેવામાં આવે છે. ગુણોત્તરમાં બંનેમાં બે સંખ્યા આપી છે એમાં બંનેમાં એકમો આપ્યા છે, પણ એકમો કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. જો સરખા ના હોય તો એ બી તે બંને વચ્ચેનો જે સંબંધ હોય એમાં રૂપાંતર કરી દેવાનું. પણ તમને રૂપિયા અને પૈસામાં, રૂપિયા અને પૈસામાં પૂછ્યું હોય તો રૂપિયાને આપણે પૈસામાં રૂપાંતર કરી શકીએ, પણ રૂપિયા અને મીટરમાં પૂછ્યું હોય તો રૂપિયા અને મીટર કોઈ એકમ સંબંધ દર્શાવતો નથી. તો એ વખતે પણ જોઈ લેવાનું કે બંને એકમો સરખા કરી લેવાના. ત્યારબાદ એને ગુણોત્તરને કઈ રીતે દર્શાવવામાં આવે છે, તો અંશ છે અંશ ભાગ્યા છે વડે દર્શાવાય છે, કાં તો અંશ જેમ છે ગુણોત્તરની નિશાની છે બે ટકા કરો, પણ એને સમજાય છે શું જેમ બોલાય છે. બંનેમાંથી એકનું માપ શૂન્ય ના હોવું જોઈએ, અંશ શૂન્ય ના હોવું જોઈએ કે છેદ પર શૂન્ય હોવું જોઈએ નહીં, અને ગુણોત્તરને કોઈ છેદને તમે જે પરિમિતિ ક્ષેત્રફળમાં એકમ લખો છો એ એકમ હોતો નથી. હવે આપણે થોડાક દાખલા શીખીશું. હવે ગુણોત્તર શોધવાનો છે તો આપણે એક દાખલો લીધો છે એના પરથી આપણે ગુણોત્તર શોધીશું. સૌથી પહેલા મેં તમને કહ્યું છે કે વ્યવહારિક કોઈ કે ગમે તે તમને વાક્ય રચના આપી હોય તો પહેલા વાંચીને એને બરાબર સમજવાની. તો વર્ગમાં 20 છોકરાઓ છે, આપણને શું આપ્યું, વર્ગમાં 20 છોકરાઓ છે. તો આપણે સૌથી પહેલા જ્યારે દાખલો ગણીએ છીએ ત્યારે જે કઈ વસ્તુઓ જે આપેલી હોય ડિટેલ્સ એ તમારે અહીંયા લખી દેવાની. તો છોકરાઓ કેટલા, 20. એટલે છોકરાઓની સંખ્યા અને છોકરીઓ કેટલી છે, 40. છોકરીઓની સંખ્યા 40. તો અહીંયા તમને છોકરીઓની સંખ્યા પણ આપી દીધી અને છોકરાઓની સંખ્યા પણ આપી દીધી. હવે ગુણોત્તર કોનો શોધવાનો છે, છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યાઓનો ગુણોત્તર કેટલો હશે. હવે તમને જે રીતે આપ્યું છે એ જ રીતે પહેલું છોકરા એને આપ્યા છે, અહીંયા જે આપણો વાક્ય રચના છે છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યા, તો આપણે જે પહેલું સંખ્યા આપી દીધી છે એ અંશમાં લખવાની અને બીજી સંખ્યા આપી હોય એ છેદમાં. તમને આ બીજી રીતે પણ પૂછી શકે, અહીંયા એવું પૂછે છોકરીઓની કુલ સંખ્યા અને છોકરાઓની કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો, તો તમને આ રીતે પણ પૂછી શકે. તો એ વખતે અહીંયા જો છોકરા પહેલા આપ્યા, પણ અહીંયા જે પૂછ્યું હોય છોકરીઓની તો અહીંયા આપણે અંશમાં લખવાનું અને બીજું છેદમાં લખવાનું. તો તમારે અહીંયા આપ્યું છે એ રીતે દાખલો ગણવાનો. તો આપણે ગુણોત્તર શું થશે, ગુણોત્તર બરાબર છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર શોધવાનો. તો છોકરાઓની કુલ સંખ્યા અને છેદમાં છોકરીઓની કુલ સંખ્યા, બરાબર. આ પહેલું સ્ટેપ આપણે આવી ગયું. સૌથી પહેલા આપણને કઈ માહિતી આપી છે તે, હવે ગુણોત્તર
અને છોકરીઓની સંખ્યા 40. આપણે અપૂર્ણાંક વખતે આવી ગયો 20 ના છેદમાં 40. હવે આપણે એનો અતિ સંક્ષિપ્ત રૂપ બનાવવાનું, બરાબર. ગુણોત્તરમાં આ બાબત પણ ખૂબ જરૂરી છે કે છેલ્લે જે જવાબ આવે એને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનું. તમારે આ જવાબ કોઈ ખોટો ના કહેવાય, પણ ગુણોત્તરમાં અતિ સંક્ષિપ્ત રૂપમાં તેને ફેરવવાનું છે. એટલે કે છેદ ઉડતા હોય એટલે આપણે ઉડાડવાના, મારી કચેરી ના ઉડતા હોય તો આપણે એને ઉડાડવાના નહીં, ઉડતા હોય તો ઉડાડી દેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો કે શૂન્ય શૂન્ય ઉડી ગયા. હવે શું વધ્યું? બે ચતુર્થાંશ. બે ચતુર્થાંશ શું વધ્યા? એટલે તમારે અવયવ પાડવાના, કાં તો તમને ગુણાકાર આવડતા હોય તો પાઠ કરીને પણ તમે કરી શકો છો. તો અહીંયા અવયવ પાડો, બે દુ ચાર, ઉપરના બે ગયા, નીચેનામાંથી બે ગયા હતા, એમાંથી એક બે જતા રહ્યા. ઉપર અહીંયા કશું નહીં વધ્યું એટલે આપણે કશું લખવાનું નહીં, એવું નહીં. ઉપર ના વધે એટલે એના બરાબર શું લખવાનું? એક. અને છેદમાં કેટલા વધ્યા? બે. હા, હજુ છેદમાં ના વધ્યા હોય તમે એક લખો તો ચાલે, એક ના લખો તો ચાલે, પરંતુ ઉપર અંશમાં જ કશું ના વધ્યું હોય તો એક લખવો જરૂરી છે, નહીં તો તમારી જવાબ ખોટો આવે. એટલે આપણો જવાબ કેટલો આવ્યો? એક તૃતીયાંશ. અને એને ગુણોત્તર બરાબર એક જેમ બે, બરાબર. તો પણ લખી શકાય. આમ જોવા જઈએ તો તમને આના પરથી ખબર પડી ગઈ છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા કેટલી છે? બે ગણી, બરાબર. 20 દુ 40, બે ગણી છે એટલે એનો ગુણોત્તર તમે અહીંયા જોઈ શકો છો એક જેમ બે. ફરીથી સમજાવી દઉં કે જ્યારે કોઈ વાક્ય રચનાથી દાખલો ગણવાનો હોય તો સૌથી પહેલા એને બરાબર વાક્યને વાંચીને સમજવાનું છે. જે વસ્તુ આપી દીધી છે ડિટેલ્સ પહેલા લખવાની, પછી ગુણોત્તર શોધવાનો છે એટલે કે અંશ અને છેદ તરીકે દર્શાવવાનું. અહીંયા તમને કોનો ગુણોત્તર, કોની સંખ્યા આપી છે? છોકરાઓની અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર. એટલે છોકરાઓની સંખ્યા અંશમાં લખવાની, છોકરીઓની સંખ્યા છેદમાં. કિંમત મૂકશો, છેદ ઉડાડશો એટલે તમારો જવાબ આવી જશે. હવે બીજું ઉદાહરણ, બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં નામ આપેલા છે રવિ એક કલાકમાં 6 કિલોમીટર, જ્યારે રોશન એક કલાકમાં 4 કિલોમીટર અંતર ચાલે છે. તમને અહીંયા રવિ અને રોશનની વાત કરવામાં આવી છે, અને એક કલાકમાં આ પણ ચાલે છે અને એક કલાકમાં રોશન પણ ચાલે છે, પણ બંનેના કિલોમીટર કેવા છે? જુદા જુદા છે. રવિ કેટલા કિલોમીટર ચાલે છે? રવિ 6 કિલોમીટર ચાલે છે અને રોશન 4 કિલોમીટર અંતર કાપે છે, એટલે ચાલે છે. તો તમે અહીંયા ડિટેલ્સ આપી હતી, એક જ કલાકની વાત કરવામાં આવી છે. તો તમે આ ડિટેલ્સ લખી દીધી. હવે રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતરનો ગુણોત્તર શોધો. પહેલા કોનું નામ આવ્યું? રવિ. રવિએ કાપેલ અંતર અને રોશને કાપેલ અંતર, એટલે આપણે ગુણોત્તર બરાબર શું લખી શકાય? ગુણોત્તર બરાબર રવિએ કાપેલ અંતર છેદમાં રોશને કાપેલ અંતર. આપણે એક સ્ટેપ પતી ગયું. હવે તેની કિંમત જે આપી છે એ સંખ્યા મૂકી દો. તો રવિએ કેટલું અંતર કાપ્યું છે? રવિએ 6 કિલોમીટર અને રોશને 4 કિલોમીટર. હવે 6 ના છેદમાં 4 આવ્યો, તો હવે આપણે 6 ચતુર્થાંશના આપણે શું કરવાના? છેદ ઉડાડવાના. એટલે 6 ચતુર્થાંશ કિલોમીટર કિલોમીટર તમે જુઓ છો કે બંને એકદમ સરખા છે, લખે તો પણ ચાલે. અને છેદ ઉડાડવામાં તકલીફ પડતી હોય તો અવાજ આવી નાની સંખ્યાઓ હોય તો તમને એનો ગુણાકાર ઘડી આવે.
તો ગુણોત્તર કેટલો આવ્યો? 4:3. ફરીથી મિત્રો સમજાવી દઉં, એક લંબચોરસ ની લંબાઈ 40 સેમી અને પહોળાઈ 30 સેમી છે. તો લંબચોરસ ની લંબાઈ અને પહોળાઈ નો ગુણોત્તર શોધો. અહીંયા જે ડિટેલ્સ આપી છે એ આપણે અહીંયા લખી દીધી. જો તમે આ વસ્તુ લખો તો તમને દાખલો સરળ બની જશે તમારો, કે તમને અમુકવાર 40 આપ્યા હોય એની જગ્યાએ કોઈ 20 પણ લખી શકે, લખી જાય છે, કે સંખ્યામાં તમને ભૂલ પડે છે તો આપણો દાખલો અહીંયા ખોટો પડે છે. તો પહેલા જે ડિટેલ્સ આપી છે એને વ્યવસ્થિત વાંચીને લખી લો, એટલે તમને અહીંયા તકલીફ પડે નહીં. હવે ગુણોત્તર છે તો કોનો શોધવાનો છે? લંબચોરસની લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ છે એ ઉપર આવે, પહેલું છે એ અંશમાં આવે, અને બીજો બીજી સંખ્યા છેદમાં. જે કિંમત આપી છે એ મૂકી દો, છેદરા લીધો, તમારો ગુણોત્તર તમને મળી જશે. તો આ વિડીયોમાં આપણે ગુણોત્તર વિશેની માહિતી મેળવી. ફરીથી ગુણોત્તર વિશે સમજાવી દઉં કે ગુણોત્તરમાં બે બાબતો હોવી જરૂરી છે, અને ગુણોત્તરની વ્યાખ્યા તમને પૂછે તો તમને આવડતી હોવી જોઈએ કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલામાં ગણી કે કેટલામાં ભાગની છે એ જ્યારે સરખામણીને દર્શાવવાની હોય છે ત્યારે તેને ગુણોત્તર કહેવામાં આવે છે. ગુણોત્તરમાં અંશ અને છેદ વડે દર્શાવાય છે, અને જેમની નિશાની પણ મેં તમને બતાવી દીધી. બંનેના એકમો પણ કેવા હોવા જોઈએ? સરખા. કદાચ રૂપિયો અને પૈસામાં આપ્યું હોય તો આપણે એને રૂપાંતર કરી દેવાનું, અને એકમોને કેવા બનાવી દેવાના? સરખા બનાવી દેવાના. પણ જો રૂપિયા અને કિલોમીટરમાં આપ્યું હોય તો બંનેને કોઈ પણ રીતે એકમો સરખા કરાય નહીં, તો એનો ગુણોત્તર મળે નહીં. આ બાબત પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે અંશ અને છેદ વડે દર્શાવે છે ત્યારે કોઈ પણ માપ એનું શૂન્ય હોવું જોઈએ નહીં, અને છેલ્લે એનું અતિ સંક્ષિપ્ત રૂપ લાવવાનું જરૂરી છે. હવે ગુણોત્તર વિશે સમજ્યા, ગુણોત્તરમાં આવતા દાખલા વિશેની પણ આપણે ચર્ચા કરી, અને આવા દાખલા તમને પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે, અને ખાલી જગ્યા સ્વરૂપે પણ 1 માર્ક્સમાં પૂછાય છે.